હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 અંગ્રેજી એમાં યુનિટ 2 અ શીપ કેન વોક, તો આપણે એમાં અગાઉ એક્ટિવિટી નંબર 4A સુધી જોઈ ગયા. તો હવે આપણે એક્ટિવિટી નંબર 4B જોઈએ. ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ, કે ખાલી જગ્યા પૂરવાની છે આપણે ઉપરના વાક્યો લઈને. તો શું કે છે, લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે, અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ, કે અલ્કા અને તેના મિત્રો, ટુ ધ સર્કસ, ટુ શું આવે, વેન્ટ, કે ગયા રવિવારે અલ્કા અને તેના મિત્રો સર્કસ જોવા ગયા. તે ખાલી જગ્યા ધ મેનેજર ધે મીટ, મીટનું શું થાય, ભૂતકાળ મેટ, કે તેઓ ત્યાં મેનેજરને મળ્યા. તો બીજી ખાલી જગ્યામાં આવશે મેટ, MET, મેટ. પછી ધ મેનેજર શોડ ધેમ, કે મેનેજરે એને બતાવ્યા શું, તો કે વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે અલગ અલગ ટાઈપના, અલગ અલગ વેરાયટીના પ્રાણીઓ અને પક્ષીઓ મેનેજરે એને બતાવ્યા. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ, ખાલી જગ્યા અપુ, કે તેમણે એમાંથી બધાને જોયા. તો શું આવશે, શો, SAW, કે તે બધાએ કોને જોયું, તો કે અપુને. ઈટ ખાલી જગ્યા ધ બોલ, શું કરે છે અપુ, શું કરે છે, કાઉન્ટેડ, COUNTED, કાઉન્ટેડ, કે તે બોલને કાઉન્ટ કરે છે. ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો, પ્રેક્ટિસમાં, શો માટે કોણ પ્રેક્ટિસ કરતું હતું, એલિફન્ટ, ધ એલિફન્ટ, ELEPHANTS, એલિફન્ટ્સ. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, કે બધું ખૂબ જ રસપ્રદ હતું. અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી, અલ્કા અને તેના મિત્રો ખૂબ જ ખુશ હતા. એટ ધ એન્ડ એટલે કે છેલ્લે, ધે ફાઉન્ડ એટ ધ મેનેજર વોઝ, કે છેલ્લે તે લોકોને શું ખબર પડી, તો કે મેનેજર કોણ હતું, ચિમ્પાન્જી, CHIMPANZEE, ચિમ્પાન્જી. ચલો લખાઈ ગયું. હવે આવે છે એક્ટિવિટી નંબર 5A, લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ, કે પહેલાં સ્ટોરી વાંચો. તો એના માટે પહેલાં આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ સ્ટોરીના. ચલો બુક અને પેનમાં શબ્દાર્થ લખવાના છે, હોમવર્કમાં મોકલવાના છે શબ્દાર્થ લખી અને. પહેલો શબ્દ છે શિપ, SHIP, શિપ એટલે કે વહાણા. ત્યાર પછીનો શબ્દ છે ડેઝર્ટ, DESERT, ડેઝર્ટ એટલે કે રણ. ત્યાર પછીનો શબ્દ છે લાયન, LION, લાયન એટલે કે શી. ત્યાર પછીનો શબ્દ છે ટુ રોર, TORROAR, ટુ રોર એટલે કે ગર્જના કરવી. ત્યાર પછીનો શબ્દ છે કેમલ, CAMEL, કેમલ એટલે કે ઊંટ. ત્યાર પછીનો શબ્દ છે કિંગ, KING, કિંગ એટલે કે રાજા. ત્યાર પછીનો શબ્દ છે ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ એટલે કે વન અથવા તો જંગલ. ત્યાર પછીનો શબ્દ છે એનિમલ, ANIMAL, એનિમલ એટલે કે પ્રાણી. ત્યાર પછીનો શબ્દ છે ફિટ, FEET, ફિટ એટલે કે પગ. ત્યાર પછીનો શબ્દ છે થિક, THICK, થિક એટલે કે જાડુ. ત્યાર પછીનો શબ્દ છે પેડેડ, PADDED, પેડેડ એટલે કે ગાડી વાળું. ત્યાર પછીનો શબ્દ છે હોટ, HOT, હોટ એટલે કે ગરમ. ત્યાર પછીનો શબ્દ છે સન, SUN, સન એટલે કે સૂર્ય. ત્યાર પછીનો શબ્દ છે ટુબર્ન, TOBURN, ટુબર્ન એટલે કે દાઝવું અથવા તો દઝાડવું.
ત્યાર પછીનો શબ્દ છે થોર્ન, ટી એચ ઓ આર એન, થોર્ન એટલે કે કાંટો. ત્યાર પછીનો શબ્દ છે ટુપ્રિક, ટી ઓ પી આર આઈ સી કે, ટુપ્રિક એટલે કે ખૂંચવું. ત્યાર પછીનો શબ્દ છે ટ્રુ, ટી આર યુ ઈ, ટ્રુ એટલે કે સાચું અથવા તો ખરું. ત્યાર પછીનો શબ્દ છે સેન્ડ, એસ એ એન ડી, સેન્ડ એટલે કે રેતી. ત્યાર પછીનો શબ્દ છે ટુ ઇન્ટરપ્ર, ટી ઓ આઈ એન ટી ઈ ડબલ આર યુ પી ટી, ટુ ઇન્ટરપ્રટ એટલે વચમાં અટકાવવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ લીવ, ટી ઓ એલ આઈ વી ઈ, ટુ લીવ એટલે કે રહેવું અથવા તો જીવવું. ત્યાર પછીનો શબ્દ છે વોટર, ડબલ્યુ એ ટી ઈ આર, વોટર એટલે કે પાણી. ત્યાર પછીનો શબ્દ છે વીક, ડબલ્યુ ડબલ ઈ કે, વીક એટલે કે અઠવાડિયું. ત્યાર પછીનો શબ્દ છે રિવર, આર આઈ વી ઈ આર, રિવર એટલે કે નદી. ત્યાર પછીનો શબ્દ છે લેક, એલ એ કે ઈ, લેક એટલે કે તળાવ. ત્યાર પછીનો શબ્દ છે ટુ બોથર, ટી ઓ બી ઓ ટી એચ ઈ આર, ટુ બોથર એટલે કે હેરાન કરવું, ત્રાસ આપવો. ત્યાર પછીનો શબ્દ છે ટુ ડ્રિંક, ટી ઓ ડી આર આઈ એન કે, ટુ ડ્રિંક એટલે કે પીવું. ત્યાર પછીનો શબ્દ છે સ્ટમક, એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટમક એટલે કે પેટ. ત્યાર પછીનો શબ્દ છે પ્રાઉડલી, પી આર ઓ યુ ડી એલ વાય, પ્રાઉડલી એટલે કે ગૌરવથી. ત્યાર પછીનો શબ્દ છે ટુ સ્ટોર, ટી ઓ એસ ટી ઓ આર ઈ, ટુ સ્ટોર એટલે કે સંગ્રહ કરવો. ત્યાર પછીનો શબ્દ છે ફૂડ, એફ ડબલ ઓ ડી, ફૂડ એટલે કે ખાવાનું. ત્યાર પછીનો શબ્દ છે ઇન્ટરેસ્ટ, આઈ એન ટી આર ઈ એસ ટી, ઇન્ટરેસ્ટ એટલે કે રસ. ત્યાર પછીનો શબ્દ છે હમ્પ, એચ યુ એમ પી, હમ્પ એટલે કે ઊંટનો પાછળનો ભાગ. ત્યાર પછીનો શબ્દ છે ફોર્ટનાઇટ, એફ ઓ આર ટી એન આઈ જી એચ ટી, ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું. ત્યાર પછીનો શબ્દ છે ઇન્સ્ટ્રેટિંગ, આઈ એન ટી ઈ આર ઈ એસ ટી આઈ એન જી, ઇન્સ્ટ્રેક્ટિંગ એટલે કે રસપ્રદ. ત્યાર પછીનો શબ્દ છે લીવ્સ, એલ ઈ એ વી ઈ એસ, લીવ્સ, લીફનું બહુવચન, લીવ્સ એટલે કે પાંદડા. ત્યાર પછીનો શબ્દ છે થ્રોની, ટી એચ ઓ આર એન વાય, થ્રોની એટલે કે કાંટારું. ત્યાર પછીનો શબ્દ છે બુશ, બી યુ એસ એચ, બુશ એટલે કે જાળવું. ત્યાર પછીનો શબ્દ છે ટંગ, ટી ઓ એન જી યુ ઈ, ટંગ એટલે કે જીભ. ત્યાર પછીનો શબ્દ છે વન્ડરફુલ, ડબલ્યુ ઓ એન ડી ઈ આર એફ યુ એલ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત. ચલો આ બધા શબ્દ તમારે લખી અને પાકા કરવાના છે, હોમવર્કમાં મોકલવાના છે. હવે જોઈએ એક્ટિવિટી નંબર ફાઈવ, ધ શીપ ઓફ ડેઝર્ટ, શીપ એટલે કે વહાણ, ઓફ એટલે કે નું, ડેઝર્ટ એટલે કે રણનું, તો કે રણનું વહાણ જોઈએ. ચલો એમાં લાયન અને કેમલ છે, જો આપણે ચિત્રમાં દેખાય છે, કમ્પ્લીટ ધ પિક્ચર, એ પિક્ચરને તમારે કમ્પ્લીટ કરવાનું છે, એટલે તમને ખ્યાલ આવશે કે શું છે એ. લાયન શું કરે છે, રોરિંગ, રોરિંગ એટલે કે ગર્જના કરવી, તો ગર્જના કરીને બોલે છે. લાયન એટલે કે સિંહ, સિંહ ગર્જના કરીને બોલે છે. હુ આર યુ, કે તું કોણ છે એમ.
તો કેમલ કહે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન, એટલે કે નીચે સિંહની તરફ જોઈને, લુકિંગ એટલે કે જોવું એમ, ડાઉન એટલે કે નીચે, એટ ધ લાયન એટલે કે સિંહની તરફ, કે સિંહની તરફ નીચે જોઈને કેમલ જવાબ આપે છે. આઈ એમ ધ શીપ ઓફ ડેઝર્ટ, કે હું રણનું વાહન છું. આઈ એમ એટલે કે હું છું, ધ શીપ એટલે કે વાહન, ડેઝર્ટ એટલે કે રણનું, કે હું રણનું વાહન છું. હુ આર યુ, કે તમે કોણ છો. ઊંટ સિંહને સામે પૂછે છે કે તમે કોણ છો એમ. તો લાયન કહે છે ડોન્ટ યુ નો મી, સિંહ શું કહે છે ડોન્ટ એટલે કે નથી ખબર, યુ એટલે કે તને, કે તું મને નથી ઓળખતો એમ. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે કે જંગલ, કિંગ એટલે કે રાજા, કે હું જંગલનો રાજા છું. કેમલ આર યુ, ઓ આઈ સી, કે ઊંટ શું કહે છે કે આર યુ એટલે કે તમે છો, ઓ હવે મને ખબર પડી એમ, આઈ સી એમ એટલે કે હવે મને ખબર પડી. તો લાયન શું કહે છે, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ડેઝર્ટ, સિંહ શું કહે છે કે યુ કોલ એટલે કે તું કહે છે યોર સેલ્ફ, એક તારી જાતને, ધ શીપ ઓફ ડેઝર્ટ રણનું વાહન એમ, કે તું તારી જાતને રણનું વાહન કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, હાવ એટલે કે કેવી રીતે એમ, યુ એટલે કે તું, બી અ શીપ એટલે કે વાહન, કે તું કેવી રીતે વાહન હોઈ શકે. યુ આર અન એનિમલ, યુ એટલે કે તમે, એનિમલ એટલે કે પ્રાણી, કે તું તો પ્રાણી છો એમ, અથવા તો તમે તો પ્રાણી છો. તો કેમલ શું કહે છે, લુક, લુક એટ માય ફીટ, કેમલ એટલે કે ઊંટ, તો શું કહે છે ઊંટ, લુક એટ માય ફીટ, લુક એટલે કે જુઓ એમ, માય ફીટ એટલે કે મારા પગ, કે મારા પગ જો. ધી આર થીક એન્ડ પેરેડ, ધે એટલે કે તે, થીક એટલે કે જાડા, પેરેડ એટલે કે ગાડીવાળા, કે મારા પગ જો એમ, એ જાડા અને ગાડીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, ધ હોટ સન એટલે કે સૂર્ય, કેવો સૂર્ય, તો કે તપતો સૂર્ય, હોટ એટલે કે ગરમ અથવા તો તપતો સૂર્ય એમ, ડઝ નોટ એટલે કે નથી કરી શકતો, શું તો કે બર્ન ધેમ એટલે કે તેને દજાડી શકતો નથી, બર્ન એટલે કે દજાડવું. ઊંટ શું કહે છે કે મારા પગ તમે જોવો એમ, મારા પગ જાડા અને ગાડીવાળા છે એમ, તો એ સૂર્ય હોય તો ગરમ અથવા તો તપેલોથી સૂર્ય હોય એ મારા પગને દજાડી શકતો નથી. લાયન, માય ફીટ આર પેડેડ ટુ, સિંહ શું કહે છે કે માય ફીટ એટલે કે મારા પગ, આર એટલે કે છે, પેડેડ એટલે કે ગાડીવાળા, કે મારા પગ પણ ગાડીવાળા છે એમ. થોર્ન્સ ડટ નોટ પ્રિક ધેમ, થોર્ન્સ એટલે કે કાંટા, ડઝ નોટ એટલે કે નથી કરી શકતા, શું તો કે પ્રિક, પ્રિક એટલે કે ખૂંચવા એમ, કે લાગતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, આઈ કેન એટલે કે હું કરી શકું, શું તો કે રન એટલે કે દોડવાનું એમ, 80 કિલોમીટર્સ, 80 કિલોમીટર પર અવર એટલે કે કલાકમાં, કે હું કલાકની 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું એમ. તો કેમલ શું કહે છે, કેમલ ધેટ ઇઝ ટ્રુ, ઊંટ શું કહે છે કે હા તે સાચું એમ, ધેટ એટલે કે તે, ટ્રુ એટલે કે સાચું એમ, કે હા કે તે સાચું છે એમ. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ યુ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ, શું કહે છે, યુ કેન કે તમે કરી શકો એમ, શું કે રન 80 કિલોમીટર્સ એમ, કે તમે 80 કિલોમીટર દોડી શકો, ક્યાં, તો કે જંગલમાં, બટ એટલે કે પરંતુ, કેન યુ કે તમે કરી શકો એમ, રન ઇવન અ કિલોમીટર કે 1 કિલોમીટર પણ તમે આ ગરમ રેતીમાં ચાલી શકો, હોટ એટલે કે ગરમ, સેન્ડ એટલે કે રેતી, કે પણ તમે ગરમ રેતીમાં 1 કિલોમીટર દોડી ન શકો એમ, શું કે છે, સિંહ શું કહે છે કે હું તો 80 કિલોમીટર દોડી શકું એમ જંગલમાં એમ, 1 કલાકમાં એમ. તો ઊંટ કહે છે કે વાંધો નહીં, તમે જંગલમાં દોડી શકો એમ, પણ શું તમે 1 કિલોમીટર આ ગરમ રણમાં દોડી શકો. લાયન શું કહે છે કે મે બી નોટ, કે કદાચ નહીં એમ, બટ એટલે કે પરંતુ, કે કદાચ તો હું ન દોડી શકું એમ. કેમલ ઇન્ટરપ્રિટેટિંગ, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ, કેમલ એટલે કે ઊન, ઇન્ટરપ્રિટિંગ એટલે કે વચ્ચે અટકાવે છે એમ, કે સિંહ બોલતો હોય તો વચ્ચે અટકાવવું એમ. એન્ડ એટલે કે અને, યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, યુ એટલે કે તમે એમ, કાન્ટ એટલે કે ન કરી શકો, શું ન કરી શકો, તો કે લીવ એટલે કે રહી શકો, વિધાઉટ વોટર કે પાણી વગર, ફોર અ વીક એટલે કે અઠવાડિયું, કે તમે પાણી વગર અઠવાડિયું રહી શકો, કેન યુ, શું તમે એવું કરી શકો એમ. તો લાયન શું કહે છે, લાયન નો આઈ કાન્ટ,
કે સી કહે છે કે ના હું ન કરી શકું એમ, આઈ નીડ વોટર એવરી ડે. આઈ નીડ એટલે કે મારે જોઈએ, વોટર એટલે કે પાણી, એવરી ડે એટલે કે રોજ, કે મારે રોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, પણ તું મને કહે કેન યુ ડુ વિધાઉટ વોટર, કે શું તું પાણી વગર રહી શકે, વિધાઉટ એટલે કે પાણી વગર, કે શું તું પાણી વગર રહી શક. કેમલ, યસ આઈ કેન. ઊંડ શું જવાબ આપે છે, કે હા હું રહી શકું એમ. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન ધ ડેઝર્ટ. ધેર આર એટલે કે અહીંયા, નો રિવર્સ એટલે કે નદી નથી, ઓર લેક્સ એટલે કે તળાવ, ઇન ધ ડેઝર્ટ એટલે કે રણમાં, કે રણમાં રેતી શું કહેવાય, રણમાં નદી કે તળાવ નથી એમ. બટ ધેટ ડઝ નોટ બોથર મી, પણ મને એની કંઈ ચિંતા નથી. બોથર એટલે કે ચિંતા, કે મને એની કંઈ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. આઈ કેન ડ્રિંક એટલે કે હું પી શકું, કેટલું તો કે 200 બોટલ, 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, કે હું 200 બોટલ પાણીને એક સાથે પી શકું. લાયન, રિયલી યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. લાયન એટલે કે સિંહ, તો સિંહ શું કહે છે, રિયલી એટલે કે ખરેખર એમ. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, બિગ સ્ટમક એટલે કે મોટું પેટ, કે તમારે તો ખરેખર મોટું પેટ હોવું જોઈએ એમ. કેમલ, પ્રાઉડલી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. તો ઊંટ શું જવાબ આવે છે, પ્રાઉડલી એટલે કે ગર્વથી એમ, અભિમાનથી કહે છે કે યસ એટલે કે હા, આઈ હેવ અ બિગ સ્ટમક, કે મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. આઈ કેન એટલે કે હું કરી શકું, સ્ટોર એટલે કે રાખી શકું એમ, સંગ્રહ કરી શકું. વોટર ફોર અ વીક એટલે કે પાણીનો સંગ્રહ કરું, કેટલો તો કે એક અઠવાડિયાનો, હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, કે હું કરી શકું શું તો કે સ્ટોર ફૂડ એટલે કે ખોરાકનો પણ હું સંગ્રહ કરી શકું, 2 અઠવાડિયાનો ખોરાક પણ હું સાચવી શકું છું એમ. લાયન, શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. કે સિંહ છે એ શું કરે છે, ઇન્ટરેસ્ટ એટલે કે ખૂબ રસ બતાવીને જોવે છે એમ. ડુ યુ સ્ટોર એટલે કે તમે સ્ટોર કરી શકો છો ફૂડ ઇન યોર સ્ટમક, કે તમે તમારા પેટમાં સંગ્રહ કરો છો ખોરાકનો એમ. શોઈંગ એટલે કે જોવું. લાયન એના પેઠમું જોવે છે અને કહે છે કે તમે તમારા પેટમાં સંગ્રહ કરો છો ખોરાકનો એમ. તો કેમલ શું કહે છે કે નો આઈ કાન્ટ. હું તો શું કહે છે કે ના હું ન કરી શકું. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ, કે હું એને ક્યાં રાખું તો કે મારા પાછળના ભાગમાં. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. ઈટ એટલે કે જમી શકું એમ, લોટ ઓફ એટલે કે ખૂબ જ વધારે, ફૂડ એટલે કે ખોરાક, એટ વન ટાઈમ કે એક સમયમાં હું ખૂબ જ વધારે ખોરાક જમી શકું એમ. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઈટ. ધેન એટલે કે પછી, ડોન્ટ એટલે કે નો જરૂર પડે, શેની નીડ એટલે કે જરૂર પડવી, ટુ ઈટ એટલે કે જમવાની, અને ફોર અ ફોર્ટનાઈટ એટલે કે પખવાડિયા સુધી, કે મારે પખવાડિયા સુધી પછી ખોરાકની જરૂર પડે નહીં. લાયન, ધેટ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઈટ. લાયન શું કહે છે કે સારું એમ, એ તો ખૂબ જ રસપ્રદ છે એમ. બટ એટલે કે પરંતુ, વોટ ડુ યુ ઈટ, પણ તમે શું ખાવ છો એમ. કેમલ, આ ઈટ લીવ્સ. ઊંટ શું કહે છે કે હું તો પાંદડા ખાઉં છું, લીવ્સ એટલે કે પાંદડા. લાયન, બટ ધેર આર નોટ ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. બટ એટલે કે અહીંયા, ધેર આર એટલે કે છે એમ, નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, કે અહીંયા તો કંઈ ટ્રી મતલબ કે ઝાડવા કે એવું કંઈ છે નહીં. વોટ ડુ યુ ઈટ ધેર, કે અહીંયા તમે શું ખાવ છો. તો કેમલ શું કહે છે, કેમલ, ધેર આર થ્રોની બસીસ ઇન ધ ડેઝર્ટ, કે અહીંયા કાંટાળા વૃક્ષો હોય. શું હોય, કાંટાળા વૃક્ષો. આઈ ઈટ થ્રમ્સ, કે હું એના કાંટા ખાઉં. ધ થ્રમ્સ ડોન્ટ પ્રિક માય થિક ટંગ. થ્રમ્સ એટલે કે કાંટા, ડોન્ટ પ્રિક એટલે કે મને ખૂંચતા નથી, માય થિક ટોંગ એટલે કે મારી જે જીભ છે એ જાડી છે, એટલે કાંટા છે, મને ખૂંચતા નથી એટલે હું કાંટા ખાઉં છું. લાયન, હાવ વન્ડરફુલ એટલે કે કેવું અદ્ભુત એમ. કેમલ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. ઊંટ શું કહે છે કે કિંગ ઓફ ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા એમ, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, કે મારી સાથે રણમાં આવો એમ. લાયન, નો પ્લીઝ. સિંહ શું કહે છે કે ના ના, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સ્ટેન્ડ, કે હું છે એ રણની રેતીમાં ન ચાલી શકું. રણની રેતી કેવી હોય, ગરમ, એટલે શું કહે છે કે હું ગરમ રેતીમાં ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, કે હું ખોરાક અને પાણીનો પણ સંગ્રહ કરી શકું.
એન્ડ આઈ કાન્ટ ઇટ પ્રોન્સ, કે હું કાંટા પણ સંગ્રહ કરી શકું નહીં. ગુડ બાય એન્ડ ગુડ લક, આવજો અને શુભેચ્છાઓ. ઓ શિપ ઓફ ડેઝર્ટ એટલે કે રણના વાહન. સમજાઈ ગયું ઊંટ અને સિંહ વચ્ચેની વાત? તો આપણા સ્ટોરીમાં શું જોયું કે ઊંટ છે એને રણનું વાહન કહેવામાં આવે. તો કેવી રીતે? તો કે અઠવાડિયા સુધીનો એ પાણી સંગ્રહ કરી શકે, પછી ખોરાક સંગ્રહ કરી શકે, પછી એના પગ કેવા હોય? તો કે જાડા અને ગાડીવાળા હોય, એટલે રણની રેતી હોય એને ગરમ લાગે નહીં. અને પછી એ રણમાં કંઈ વૃક્ષો કે એવું કંઈ હોય નહીં, એટલે શું ખાય? તો કે કાંટાળી વનસ્પતિ જે હોય એ ખાય, એના કાંટા એ ખાય, પણ એની જીભ જાડી હોય એટલે એને કાંટા લાગે નહીં. તેથી ઊંટને શું કહેવાય? તો કે રણનું વાહન. આજ માટે આપણે આટલું રાખીએ. આજે જે સ્પેલિંગ કરાવ્યા એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે લખવાના છે, અને એક્ટિવિટી જે કરાવી એ એક્ટિવિટી કરવાની છે. થેન્ક યુ.